ઉમરગામ જીઆઈડીસી ખાતે નારણદાસ બાપુ અને તેમના ભક્તો દ્વારા વાલ્મીકી સમાજ માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે વાલ્મીકી સમાજ માટે પૂજ્ય નારણદાસ બાપુ દ્વારા યોજાયેલ ભંડારામાં મોટી સંખ્યામાં વાલ્મીકી તેમજ અન્ય સમાજના લોકોએ ભાગ લીધો હતો. આ ભંડારો ઉત્તરાયણનો જે ભંડારા થાય છે એ 25 વર્ષથી મારા ભંડારા છે અને ઉત્તરાયણ ઉપર થાય ને ઋષિ પંચમી બી થાય અને બીજા ભંડારા અમારા ડાકોર, સામ્રાજી, દ્વારકા, શ્રીનાથજી, ચણોદ, ભીમાર આ બધી જગ્યાએ ભંડારા હું કરું છું અને મને મારા અનુયાયીઓનો સહકાર છે. મારો કોઈ સહકાર નથી એમ નહીં, મને લોકો કહે કે કા દાદા કરો તો અનુયાયીનો સહકાર પૂરેપૂરો છે ને. મનીષભાઈ હું આ ભંડારા કરું છું, મારો કોઈ સ્વાર્થ નથી ને મારા જે કંઈ પૂન છે એ મારે એ લોકોને આપી દેવાનું છે, મારે રાખવાનું નથી. જેને બી અંદર મારા અનુયાયીઓએ કર્યું છે એ બધાના પૂન આપી દઉં છું, મારો જોઈતું નથી પૂન. જિલ્લા અરવલ્લીમાંથી મારું નામ છે બીકે સોલંકી. સામ્રાજ્યની અંદર જયારે નારણદાસને જયારે પ્રોગ્રામ કર્યો અને ભંડારો કર્યો એ દિવસે ખરેખર મને એમ લાગ્યું કે એક મોટો મહારથ લઈને નીકળેલા છે અને આ મહારથની અંદર કોઈ નાત જાતનો કોઈ ભેદ મટાવવા માટે નીકળેલા છે અને આની અંદર કેટલાય વાલ્મીકી ભાઈઓનો ખરેખર એવું આયુષ્ય બક્ષે અને વાલ્મીકી સમાજની અંદરથી એમને એવી જોવા મળે કે ખરેખર એમની હજારો સાલ પણ વીતી જાય ત્યાં સુધી આવા ભંડારા સતત ચાલુ રહે અને એ ભંડારાની અંદરથી એવું કંઈ બક્ષે વાલ્મીકી સમાજ કે એમનું જીવન ધન્ય બની જાય એના માટે અમે આજે અહીંયા ઉમરગામની અંદર પધારેલા છીએ ત્યારે અમે આ ખરેખર ભવ્ય એવો શું કહેવાય કે જોઈ અને ખરેખર અમે ધન્ય બની ગયા છીએ. આવા ભંડારાની અંદર ગમે તારા ભાઈ વાલ્મીકી સમાજની અંદર જસ લેતા રહેજો એવો મારો અભિપ્રાય છે. હું નારાયણ રાઠોડ, અરવલ્લી જિલ્લા વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે અત્રે ઉમરગામ ઉપસ્થિત રહ્યો છું. નારાયણદાસ બાપુના હું શિષ્ય છું અને ટૂંક સમય પહેલાં તારીખ 2/12 રોજ શામળાજી મુકામે ભવ્ય વાલ્મીકી સમાજનો ભંડારો કર્યા બાદ રાજાશ્રીનું અમને આમંત્રણ હોય અમે અહીંયા અત્રે ઉપસ્થિત રહ્યા છીએ. ઉમરગામનો ભંડારો અમે જોયો, ખરેખર અમારો વાલ્મીકી સમાજની જે પ્રેરણા દાદાએ આપી છે વૈષ્ણવજન તો તેને કહીએ, પીઢ પરાઈ જાણે રે, જે નરસિંહ મહેતાની પંક્તિને સાર્થક કરવા માટે એનું જીવન એમણે પોતાનું આયથું વાલ્મીકી સમાજની સેવા માટે કર્યું છે એવા દાદાને કોટી કોટી વંદન કરું છું.